જો કેપેસિટન્સ તમે એક વખત તૈયાર કર્યું છે એની જે થિયરીઓ છે તમને આવડતી હશે, પણ હવે એક ફર ફરીથી આપણે એની થોડી ટ્રીક જોઈએ. આમ તો આની અંદર ઘણું બધું આવે છે ડિટેલ્સમાં, પણ એ નીટ અને જેડબલઈ માટે છે. એટલે હાલ આપણા કોર્સના એકોર્ડિંગ સૌથી પહેલાં આપણે એક સૂત્ર આવે છે ક્યુ બરાબર સીવી રામન, વીજભાર ક્યુ બરાબર સીવી રામન. કોઈ પણ પ્રકારનું કેપેસિટન્સ હોય તમે આ સૂત્ર એપ્લાઇડ કરી શકો છો. કોઈ પણ વાહક ગોળો હોય, માની લો આ રીતનો કોઈ વાહક ગોળો છે અને વાહક ગોળો લેવો એટલે તમને તરત ખબર છે કે વીજભાર ક્યાં પેદા થાય. તમે વીજભાર હંમેશા સપાટી પર, સુવાહક ગોળો હોય એટલે વીજભાર સપાટી પર હોય જેની ત્રિજ્યા આર છે. તમે આનું કેપેસિટન્સ શોધશો તો એ થશે 4πε0r. હવે જો આની અંદર ધારો તમે એવું વિચારો કે સાહેબ પૃથ્વીનું કેપેસિટન્સનું શોધવાનું સૂત્ર કયું, તો આ રહ્યું જ આવે પૃથ્વી માટે. કોઈ કે સાહેબ પોલા ગોળાનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર કયું, તો પણ આ બરાબર. એટલી વસ્તુ યાદ રાખો, જુઓ પોલો ગોળો બરાબર, સુવાહક ગોળો અથવા કવચ, આ ત્રણેય વસ્તુ સેમ જ છે ભાઈ. અવાહક ગોળો હોય ને તો જ વસ્તુ બદલાય. અવાહક ગોળામાં શું હોય, વીજભાર ક્યાં હોય, અંદર હોય. અવાહક ગોળો કહે તો વીજભાર અંદરની સપાટીમાં પ્રેરિત થયા હોય, એટલો ફરક પડે એમ. તો એની ગણતરી કરવા માટે તમારે કદ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવો પડતો હોય, અને આની ગણતરી કરવા માટે તમે પૃષ્ઠ ઉપર છે એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરી શકો છો. ઓકે, આ જે બે વસ્તુઓ છે આના આધારિત એક્ઝામ્પલ આપણા પાસે હોય જે તો આપણે એની પ્રેક્ટિસ કરવાની. હવે એના પછી સમાંતર પ્લેટ કેપેસિટર આવે. સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર આ રીતે બે પ્લેટ હોય છે, એક પ્લેટ પ્લસ છે, એક પ્લેટ માઇનસ છે. અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ, એ પણ તમને ખબર છે, સિગ્મા બાય એપ્સાયલન નોટ છે. તો બે પ્લેટો વચ્ચેની વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાયલન ઝીરો છે, અને એનું કેપેસિટન્સ તમે એપ્સાયલન ઝીરો એ બાય ડી શોધ્યું છે. હવે પ્રશ્ન પૂછાય કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધાર રાખે, તો જુઓ ડી ઉપર. ડી શું છે, બે પ્લેટો વચ્ચેનું અંતર, એપ્સાયલન નોટ. તો આ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. હવે ધારો શૂન્ય અવકાશની જગ્યાએ બીજું માધ્યમ હોય તો પરમિટિવિટી બદલાવાની છે. એટલે ખબર પડી જાય કે એપ્સાયલન નોટ ઉપરથી એ ખબર પડે કે કેપેસિટન્સ એ બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર પણ આધારિત છે. તો જો માધ્યમ પર, અંતર પર અને ક્ષેત્રફળ પર, તો કેપેસિટન્સ ત્રણ બાબતો પર આધારિત છે. આ સૂત્રના આધારિત બે એક્ઝામ્પલ આપેલા છે, એક સ્વાધ્યાયનો 8મો અને એક સ્વાધ્યાયનો 24મો એક્ઝામ્પલ. સ્વાધ્યાયના 8મા અને 24ના એક્ઝામ્પલ, એક્ઝામ્પલની ચર્ચા આપણે ડિટેલ્સમાં કાલે કરશું, પણ હાલ ધ્યાનમાં રાખો. હવે અહીંયા એક બીજો પ્રશ્ન આપ્યો છે, બે પ્લેટ વચ્ચે ટી જાડાઈનો ડાયલેક્ટ્રિક સ્લેબ રાખતા. અહીંયા બે પ્લેટ છે બરાબર, આ બે પ્લેટ વચ્ચે તમે આ રીતે એક સ્લેબ મૂકી દો, આ રીતે એક સ્લેબ, કેટલી જાડાઈનો, ટી. આનો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે. હવે આટલાથી આટલું અંતર કેટલું રાખેલું છે, તો આપણને ખબર છે આ ડી છે. તો હવે આનું કેપેસિટન્સ કેટલું થાય, તો શોધવાનું સિમ્પલ સૂત્ર છે, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ અપોન ડી માઇનસ ટી. ટી એટલે સ્લેબની જાડાઈ, કૌંસમાં 1 - 1 અપોન કે. આની આમ તો ગણતરી હોય છે, આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે, ગણતરી બી હોય છે, પણ હાલ આપણે ગણતરી કરતા નહીં. એક બીજી વસ્તુ, ઘણા ડાઉટ હોય કે સાહેબ સ્લેબ વચ્ચે હોવો જુઓ, ના સ્લેબ ગમે તે ભાગમાં, ધારો અહીંયા હોય તો પણ ચાલે, આ છેડે હોય તો પણ ચાલે, અથવા વચ્ચે પણ કોઈ જગ્યા હોય તો પણ તમે આ કેપેસિટન્સના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. માની લો કે તમે બે પ્લેટ વચ્ચે આ રીતે કોઈ સુવાહક પદાર્થ મૂકો છો, આ તો ડાયલેક્ટ્રિક સ્લેબ હતો. સુવાહક પદાર્થની તમને ખબર છે કે સુવાહક પદાર્થમાં કેની કિંમત ઇન્ફિનિટી હોય. હવે તમે કે ઇન્ફિનિટી મૂકો તો 1/∞ 0 થઈ જાય, એટલે 1 - 0 એટલે 1 થાય, એટલે વધ્યું ડી માઇનસ ટી. તો અહીંયા ખાલી ડી માઇનસ ટી આવે. કોઈ પણ સુવાહક પદાર્થમાં કે ઇન્ફિનિટી કેમ થાય, તેનું એક કારણ છે કે તમે સુવાહક પદાર્થ લો એટલે વીજભાર ક્યાં હોય, સપાટી પર. આને તમે અર્થિંગ સાથે કનેક્ટ કરો એટલે સીધી વસ્તુ છે કે આ જે પણ વીજભારો છે બધા ગતિ કરીને ક્યાં વધારે, નીચે, એટલે ઓટોમેટિકલી આની ડાયલેક્ટ્રિક કિંમત ઇન્ફિનિટી થઈ જાય. એટલે તમે કહી શકો કે સુવાહક પદાર્થ માટે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ ડી માઇનસ ટી વાપરવાનું. સુવાહક પદાર્થ મૂકો તો આ રીતે શોધવાનું, ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો તો આ સૂત્ર વાપરવાનું, અને નોર્મલ કોઈ વાત ના કરેલી હોય ને કેપેસિટન્સ શોધવાનું કહે તો આ રીતે ઉપયોગ કરી શકો, જ્યારે વચ્ચે કશું જ ના હોય, ઇટ મીન્સ એર હોય. ડાયલેક્ટ્રિકની અસર પણ સમજો કે તમને જ્યારે બે કેપેસિટર વચ્ચે આ આખી બે કેપેસિટરની બે પ્લેટ છે, તો આનું સ્થિતિમાન વી છે. હવે તમે અહીંયા ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો છો, મતલબ તમે ડાયલેક્ટ્રિક માધ્યમ રાખો છો બરાબર, કે અચળાંકવાળું. તો એ વખતે એનું સ્થિતિમાન કેટલું થશે, ધારો VDS, તો એ કેટલું થશે, શૂન્ય અવકાશ રાખેલું હોય એના કરતાં કેમાં ભાગનું, આનું જે સ્થિતિમાન હોય એના કરતાં આનું સ્થિતિમાન કેમાં ભાગનું થશે. કેપેસિટન્સ કે ગણું થશે, જુઓ
આ બે પ્લેટ વચ્ચે આખો ડાયલેક્ટ્રિક અચળાંક કે મૂકી દેશો ને આખું બધું બને ફૂલ માધ્યમ ભરી દેશો તો કેપેસિટન્સ શું થશે સીડીએસ ઇઝ ઇક્વલ ટુ કેસી થોડીક પી જાડાઈનું મૂકશો ને ડાયલેક્ટ્રિક સ્લેબ તો આ વપરાશે અને સુવાહક મૂકશો તો આ સૂત્ર વપરાશે વિદ્યુતીય ક્ષેત્રનું પણ આ સમીકરણ તમને ખબર છે ઇનશોર્ટ મિત્રો આ સીડીએસ બરાબર કેસી એટલે બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકવાથી કેપેસિટન્સમાં જે ફેરફાર થશે એને શોધવા માટે સ્વાધ્યાયનું પાંચમો અને તેત્રીસમો એક્ઝામ્પલ છે પાંચમો અને તેત્રીસમો વધારાનો સ્વાધ્યાયનો મતલબ એ નહીં કે આપણે નહીં કરવાનું બરાબર હજી સુધી કર્યો નહીં હોય તો કરવો જ પડશે ફરજિયાત પણ એવો તો પાંચમો અને તેત્રીસમો એક્ઝામ્પલ એના પર છે તો એની પણ પ્રેક્ટિસ તમે લોકો કરી શકો છો આ સાથે શ્રેણી અને સમાંતરની વસ્તુ ખબર છે શ્રેણી જોડાણની અંદર ખબર છે આપણને કે જ્યારે આપણે કેપેસિટરને આ રીતે શ્રેણી જોડાણની અંદર જોઈન કરીએ છીએ તો એ વખતે બંનેનું સ્થિતિમાન અલગ અલગ હોય તો બંનેનું સ્થિતિમાન શોધવાનું સૂત્ર છે આપણા પાસે સ્વાધ્યાયમાં છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ છે આવું જેમાં સ્થિતિમાન શોધવાનું કીધેલું છે પણ આ સૂત્ર વાપરી શકાય ત્યાં નહીં કારણ કે ત્યાં બે કેપેસિટર નહીં ત્રણ કેપેસિટર છે પણ જ્યારે બે કેપેસિટર આપેલા હોય V1 ને V2 શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો એ જ રીતે જ્યારે બે સમાંતર જોડાણમાં કેપેસિટર હોય આ રીતે તો એ વખતે બંનેનો વીજભાર અલગ અલગ હોય સ્થિતિમાન સરખું હોય તો વીજભાર કેટલો થાય તો પણ તમે આ સૂત્રથી શોધી શકો છો સાથે સાથે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તો જો આ વીજભારને બધું શોધવાની રીત ઉદાહરણ નંબર 5માં આવે છે અને સ્વાધ્યાયના 25માં નંબરના એક્ઝામ્પલમાં પણ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ 1/CV²Q²2C અથવા VQ2 ના આધારિત શોધી શકો છો એ પણ સૂત્રો મેં શીખવાડ્યા હતા જેના આધારિત સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ પણ